અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કંજક્ટિવાઇટિસના અસંખ્ય કેસો મળી આવ્યા છે. અરવલ્લી હરિઓમ આશ્રમશાળામાં કંજક્ટિવાઇટિસની એક સાથે 39 બાળકોને અસર. અરવલ્લી જિલ્લાનો બનાવ. મેઘરજની આશ્રમશાળામાં 39 વિદ્યાર્થીઓને ઓંખ આવી. હાલ ચોમાસા બાદ આંખોને લગતા રોગોના કેસો મળી આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આંખો આવવાના કેસો મળી આવ્યા છે. મેઘરજ નગરમાં આવેલ આશ્રમશાળાના વિદ્યાર્થીઓમાં આ રોગની અસર જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કંજક્ટિવાઇટિસની અસંખ્ય કેસો મળી આવ્યા છે, ત્યારે આજે મેઘરજ નગરમાં વહેલી આવેલી હરિઓમ આશ્રમશાળાના 139 વિદ્યાર્થીઓને કંજક્ટિવાઇટિસની અસર જોવા મળી હતી. આશ્રમશાળામાં જે વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે તેમના 39 વિદ્યાર્થીઓને આંખો દુખવી, આંખલાલ થવી વગેરે ફરિયાદો હતી, જેથી તમામ વિદ્યાર્થીઓને તપાસ અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યાં તમામ 39 વિદ્યાર્થીઓને આંખોના ડોક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી તો તમામ 39 બાળકોમાં કંજક્ટિવાઇટિસનો રોગ જોવા મળ્યો હતો, જેથી ડોક્ટરે ડ્રોપ તેમજ ટેબ્લેટની સારવાર આપી હતી. તમામ વિદ્યાર્થીઓને ચશ્મા અપાયા. આમ એક સાથે 39 વિદ્યાર્થીઓમાં અસર જોવા મળતા અન્ય શાળાના બાળકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. જયદીપ ભટ્ટે, જેડેશ ટીવી, અરવલ્લી. નામ ડાભી હરેશ કુમાર ગલાભાઈ. હું હરિઓમ આશ્રમ શાળાની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારી શાળાના 39 જેટલા બાળકોને આંખોમાં દુખાવો અને બળતરા હતી, તેને ધ્યાનમાં લઈ અને અમે નજીકની સરકારી સિવિલની અંદર બાળકોને પ્રાથમિક સારવાર અપાઈ અને અત્યારે હાલની પરિસ્થિતિમાં બધા બાળકોની તબિયત સુધારા ઉપર છે.